હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતી પાઠ બે એક જ દે એટલે કે કાવ્ય બે એક જ દે ચિંગારી પ્રાર્થના ગીત જેને આપણે સ્વાપોથીની પ્રશ્નોતરીને સમજૂતી મેળવીએ જેના કવિ છે હરિહર પ્રાણશંકર ભાટ પ્રશ્ન પહેલો નીચેના પ્રત્યેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસે વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરો પ્રશ્ન એક કવિ ઈશ્વર પાસે શું માંગે છે એ જિંદગી બે આપ અટારી સી ધન સંપત્તિ ડી ચિનગારી તો જવાબ આવશે ડી ચિનગારી બે ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે છે એ પિત્તળ બી સી લોખંડ ડી લાકડું જવાબ આવશે સી લોખંડ ક્યાં ન પડ્યો એ સગડીમાં બી વિપતમાં સી ચિનગારીમાં ડી જામનગરીમાં જવાબ ડી જામગરીમાં પ્રશ્ન ચાર કવિ પરમાત્માને ક્યુ સંબોધન કરે છે એ રાજાધિરાજ બી પર્વતદીગાર સી મહાનલ વિશ્વાનલ ડી દેવ પ્રશ્ન જવાબ આવશે મહાનલ વિશ્વાનલ પ્રશ્ન પાંચ એક જ દે ચિંગારી પ્રાર્થના કાવ્યના કવિનું નામ શું છે જવાબ એ હરિહર ભટ્ટ બી નરસિંહ મહેતા સી કવિ નન્હાલાલ ડી દયારામ જવાબ આવશે એ હરિહર સિક્સ એક જ દે ચિંગારી કાવ્યનું સ્વરૂપ જણાવો એ ગરીબ બી ભજન સી પ્રાર્થના ગીત ડી સોનેટ જવાબ આવશે સી પ્રાર્થના ગીત પ્રશ્ન બે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક ઠંડીમાં ત્રણ વાત ખાલી જગ્યાની ભારી વિપત ચાર ખાલી જગ્યામાં તણખો ન પડ્યો જામગરીમાં પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરો એક જ દે ચિંગારી ખોટું બે ન ફળી મહેનત મારી જવાબ આવશે સાચું ત્રણ વિશ્વનલ મેં બહુ માંગી લીધું આવશે ખોટું ચાર ચાંદો ફળફળ્યો સૂરજ ફફળ્યો જવાબ આવશે ખોટું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એક કવિએ પોતાનું જીવન શું કરવામાં ખર્ચી નાખ્યું જવાબ કવિએ પોતાનું જીવન ચકમક લોઢું ઘસવામાં અર્થાત અનેક જાતના નિથક કામોમાં કામો કરવામાં ખર્ચી નાખ્યું પ્રશ્ન બે જીવન ખર્ચી નાખવું એટલે શું જવાબ જીવન ખર્ચી નાખવું એટલે નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું પ્રશ્ન ત્રણ કવિના મતે શું શું સળગ્યું જવાબ કવિના મતે ચાંદુ સૂરજ અને તારા અટારી સળગ્યા પ્રશ્નગરી શબ્દ અહીં વપરાયો છે જિંદગીના અર્થમાં વપરાયો છે પાંચ મહેનત ફળવી એટલે શું જવાબ જીવનમાં સારા કાર્યો કરવા માટે જે મહેનત કરીએ તેમાં સફળતા મળવી પ્રશ્ન છ કવિ પોતાની મહેનત એડે ગઈ એમ શા માટે કહે છે જવાબ કવિએ પોતાનું જીવન અનેક નિર્થક કામોમાં કરવામાં ખર્ચી નાખ્યું પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં પ્રશ્ન સાત કવિ કઈ વાતને ભારે વિપત્તિ ગણે છે જવાબ પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો સૂરજ અને તારા પ્રકાશિત થયા પણ કવિની જિંદગી રૂપી સળગી સગડી સળગી નહીં પ્રશ્ન આઠ કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે જવાબ કારણ કે જ્ઞાનની એક જ ચિંગારીથી જીવન પ્રકાશિત થઈ જાય છે પ્રશ્નનો ચિંગારી દ્વારા કવિ શું કહેવા માગે છે જવાબ મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું માત્ર એક જ કિરણ મળી જાય તો જીવન ધન્ય બની જાય એમ કવિ કહેવા માગે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો એક ના સળગી એક સગળી મારી દ્વારા કવિ શું કહેવા માગે છે જવાબ કે અગ્નિ સ્વરૂપ એવા પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો સૂરજ અને તારા પ્રકાશિત થાય છે પણ મારા જીવનરૂપી સળગી સગડી ને એક તણખો પણ મળ્યો નથી મારું જીવન અંધકારમય જ રહ્યું પ્રશ્ન અંતે કવિ ની ધીરજ કેમ ખૂટી ગઈ જવાબ કવિએ આખી જિંદગી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવા અનેક પ્રયત્નો કર્યો પણ વ્યર્થ ગયા કવિના મનમાં પ્રશ્ન થાય છે કે પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો સૂરજ અને તારા પ્રકાશિત થાય છે પણ મારું જીવન અંધકારમય જ છે મારી એક નાની ઈચ્છા પણ કેમ પૂરી કરતા નથી આથી કવિની ધીરજ ખૂટી ગઈ પ્રશ્ન છ નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ જણાવો એક સગડી અને આ ભટારી ઉત્તર સગડી જીવનનું પ્રતિક આ પટારી એટલે તારાનું પ્રતિક પરમાત્મા પાસેથી તારાને પ્રકાશ મળ્યો પણ મારા જીવનમાં અંધકાર જ છે બે કાયા અને માયા જવાબ કાયા એટલે દેહ અથવા શરીર માયા શરીરની મોહમાયા શરીર માનવનું બહારનું દેહ છે અને સંસારની મોહમાયા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે પ્રશ્ન ત્રણ કાયા થથરે ફફડે ડરથી માણસ ફફડે વાક્ય ઠંડીથી શરીર ધ્રુજે છે જ્યારે ડરથી માણસ ફફડે છે પ્રશ્ન સાત છે એ તમારે તમારી નોટબુકની અંદર એક જ જિનગારી પ્રાર્થનાનો ભાવાર્થ લખવાનો છે તો આપણે વ્યાકરણ વિભાગમાં જઈએ પ્રશ્ન એક નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો એક વિપત તો મુશ્કેલી બે કાયા તો શરીર ત્રણ અનર તો અગ્નિ ચાર સૂરજ તો રવિ પાંચ ચાંદો તો ચંદ્ર છ લોઢુ તો લોખંડ બે પ્રશ્ન બે નીચે આપેલા શબ્દોના વિરોધાથી શબ્દ લખો એક અધિત તો ઓછું બે ધીરજ તો ઉતાવળ ત્રણ જિંદગી તો મૃત્યુ ચાર ઠંડી તો ગરમી પાંચ સવાર તો સાંજ છ આપ તો ધરતી પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો એક જન જ પ્લસ અ પ્લસ ન પ્લસ અ બે સળગી સ પ્લસ અ પ્લસ અ પ્લસ અ પ્લસ ગ પ્લસ ઈ ત્રણ મહાનલ મ પ્લસ અ પ્લસ દ પ્લસ આ પ્લસ ન પ્લસ અ પ્લસ લ પ્લસ અ નીચે આપેલા ધ્વનિઓની જોડીને શબ્દ બનાવો એક ખ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ પ્લસ છ ઈ એટલે કે ખર્ચી બે તો પ્લસ ઓ પ્લસ હણ પ્લસ અ પ્લસ ઓ પ્લસ ઓ એટલે કે તણ ખો ત્રણ ચ પ્લસ ઈ પ્લસ ન પ્લસ અ પ્લસ ગ પ્લસ આ પ્લસ ર પ્લસ ઈ એટલે કે ચીનગારી પ્રશ્ન પાંચ નીચે આપેલા શબ્દોની સંધિ છૂટી પાડો એક મહાનલ તો મહાપ્લસ અનલ બે વિશ્વાનલ તો વિશ્વ પ્લસ અનલ છ નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો એક ચિનગારી તો અહીં આવશે ચિનગારી બે જિંદગી તો જિંદગી ત્રણ વિશ્વાનલ તો આવશે વિશ્વાનલ प्रश्न सात नीचे आपक्य प्रयोग करो एक जिंदगी खर्ची व्यर्थ समय बगाड़ो वाक्य जग ने पोता जिंदगी खर्ची नाकी। बे, ना बे मेहनत न फल वाक्य રમેશે બહુ પ્રયત્ન કર્યો પણ મહેનત ન ફળી ત્રણ ધીરજ ખૂટવી નિરાશ થવું વાક્ય પરીક્ષામાં નાપાસ થતા વિવેકની ધીરજ ખૂટી ગઈ પ્રવૃત્તિ તો એક કીધું છે આપણે પ્રાર્થના ગીતો મેળવો અને ગાવો બે પ્રાર્થના પોથી બનાવો ત્રણ વિવિધ ધર્મની અનેક વિવિધ ભાષાઓની પ્રાર્થના એકત્રિત કરી અંક બનાવો એવી જ એક પ્રાર્થના છે મંદિર તાળું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હાર પડ તારા દર્શન થાય દેખે દેખન નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિર ને તાળા રે નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણતા ધીરા રે મંદિર માં તું ક્યાં છુપાયો સોતે બાર અધીરા રે મંદિર તાળું વિશ્વ રૂપાળ્યું સુંદર સર્જન આરા રે જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલ સીડી ને સબસ્ક્રાઇબ કરી તેના બે આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો